જગદીશ ઠાકોરને બનાવાઈ શકે છે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ એક પ્રમુખ અને ચાર કાર્યકારી પ્રમુખની ફોર્મ્યુલાની શક્યતા સંક્રમણમાં વધારાની વચ્ચે અમદાવાદની એસવીપી હોસ્પિટલનો તગલગ્દી નિર્ણય કોઈપણ પ્રકારની સૂચના વગર હોસ્પિટલની સાતસો નર્સને છૂટી કરી દેવાઈ કોરોનાએ ફરી વધાર્યું ટેન્શન કોરોનાથી ચોવીસ કલાકમાં પાંચસોથી વધુ મોત ગુજરાત સહિત અન્ય કેટલાક રાજ્યોમાં વધ્યા મોડાસામાં ડેપ્યુટી કલેક્ટર મયંક પટેલ દ્વારા મહિલાની છેડતીનો મામલો ડેપ્યુટી કલેક્ટર મયંક પટેલને સસ્પેન્ડ કરવા રાજેન્દ્ર ત્રિવેદીનો આદેશ નરિયાદમાં બાળક ત્યજી દેવાનો મામલો પોલીસે એક મહિલાની કરી અટકાયત બાળક દત્તક લીધું હતું તેવો મહિલાનો દાવો અને હિન્દુ ધર્મ અને હિન્દુત્વમાં ફેર હોવાનું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નિવેદન કહ્યું જો તેમ ન હોત તો બંનેના નામ એક હોત નમસ્કાર આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું જાગૃતિ છેલ્લા કેટલાક વખતથી આપણે જોઈ રહ્યા છે જે પ્રકારે સરકારે તહેવારોની સિઝનમાં છૂટછાટ આપવામાં આવી અને ત્યારબાદ ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને આ ટેસ્ટિંગની પ્રક્રિયા બાદ ગુજરાતમાં હવે સંક્રમણ વધી રહ્યું છે કેસ વધી રહ્યા છે અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે ચૌદ કેસ સોળ કેસ વધુ પચાસ ચૌદ કેસ અને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે સમગ્ર રાજ્યમાં ત્યારે વધુ એક વખત હવે વધતા કોરોના સંક્રમણને કારણે ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે અને આ જ સમગ્ર વિષય વસ્તુને લઈને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે સંક્રમણથી સાવધાની અંગે રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે અને જે પ્રકારની વિગતો હાથ લાગી રહી છે તે મુજબ જાણે કે અમદાવાદ એપી સેન્ટર બની ગયું હોય તેવો હાલ માહોલ સર્જાયો છે કોરોનાની ત્રીજી લહેરનું જોખમ યથાવત રહેવા પામ્યું છે કારણ કે સપ્તાહમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે એક તરફ ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યું છે અને તેને કારણે જ હવે કેસમાં પણ નોંધપાત્ર વધારો કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવું ખૂબ જ જરૂરી હવે બનવા જઈ રહ્યું છે કોરોના જંગ સામે નિયમનું પાલન અનિવાર્ય બની ગયું છે અને નિયમનું પાલન ન કરાય તેવા સંજોગોમાં આ સંક્રમણમાં વધારો થવો તે પણ હવે એક દેખીતી બાબત સામે આવી રહી છે તો મીડિયા જગતમાં પહેલી વખત એવું બનવા જઈ રહ્યું છે કે જ્યારે એક સામાન્ય વ્યક્તિ તરીકે આપ કોરોનાની થર્ડ વેવને લઈને જે પણ પ્રકારની સમસ્યા હોય ચિંતા હોય કે સવાલ હોય તે આપ પૂછી શકો છો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર જે નંબર આપવામાં આવી રહેલા છે તેની ઉપર ફોન કરીને કારણ કે મંતવ્ય ન્યૂઝમાં આજે જે વિશેષ રજૂઆત ઉપર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્યારે વૈજ્ઞાનિક જોડાયા છે ડોક્ટર રાગેશ શાહ એટલે આપ આપના સવાલો પણ પૂછી શકો છો કે કયા પ્રકારે બાળકોનું ધ્યાન રાખવું કારણ કે કોરોનાની થર્ડ વેવ અને આ થર્ડ વેવ તેવા સંજોગોમાં આપ આ વૈજ્ઞાનિક ડોક્ટર પૂછી શકો છો રાકેશ આપનું સ્વાગત મંતવ્ય ડોક્ટર રાગેશ છેલ્લા ઘણા વખત એવું થતું હતું કે સેકન્ડ વેવ પછી થોડોક મામલો એવો હતો કે જ્યારે ચિંતાનું વમણ ફેલાઈ ગયું હતું પરંતુ એકંદરે રાજ્યમાં ધીમે ધીમે કોરોના સંક્રમણ ઘટ્યું અને હવે સંક્રમણમાં વધુ એક વખત વધારો જોવા મળી રહ્યો છે તેની સીધી અસર આપણે દેખાઈ રહી છે થર્ડ વેવને ને લઈને હવે હું આમાં થોડી વાત કરું આપને કે જ્યારે જ્યારે સંક્રમણ આગળ આપણે ચાલુ થયું આજથી બે વરસ પહેલાં જે કોવિડ પેન્ડેમિક આપણે જે કહીએ છીએ તો ત્યારે આપણે બધાને અનએજ્યુકેટેડ હતા આ આખી પ્રોસેસ કેવી રીતે ચાલે છે એ આપણને ખ્યાલ નહોતો આવતો હવે જેમ જેમ આ બે વર્ષ થવા આવ્યા એટલે વી નો નાવ કે આ કેવી રીતે આનો ટ્રેન્ડ ચાલે છે પછી વેક્સિનેશન પ્રોગ્રામ આપણા આવી ગયા અને બીકોઝ ઓફ ધીઝ વેક્સિનેશન અત્યારે આપણે જે કંઈ પણ પ્રોટેક્ટેડ છીએ એક વેવ પછી કે બે વેવ પછી તો દેટ ઇઝ ઓલ બીકોઝ ઓફ ધ વેક્સિનેશન એટલે હું અહીંયા એવું કહી શકું કે આ બે વેક્સિનેશન જે આપણે લઈ રહ્યા છીએ એને પણ એક ટાઈમ લિમિટ હોય છે ટાઈમ લિમિટ ઇન ધ સેન્સ કે એનો છ મહિનાનો એક ટાઈમ હોય છે અને એ છ મહિનાના ટાઈમની અંદર આપણે ફરીથી એવું માનીએ કે આ કાયમ માટે આપણે પ્રોટેક્ટેડ છીએ તો એવું બનવાનું નથી એટલે આના પછી કાં તો આપણે ફરીથી જે કોવિડ પ્રોટોકોલ છે એના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવું પડે પ્લસ દેર શૂડ બી એ થર્ડ બુસ્ટર ડોઝ જે કહીએ છીએ આપણે એ બુસ્ટર ડોઝ આવી જાય અને આ જે બુસ્ટર ડોઝ અને જે આપણે કોવિડ પ્રોટોકોલ આ બેને જેમ મેન્ટેન કરીશું તો જ આમાંથી બચી શકાશે ધ રીઝન ઇઝ કે આપણે વર્લ્ડમાં આપણે જોઈ રહ્યા છીએ કે આજની તારીખે એટલે જ્યારે જ્યારે વિન્ટર અપ જઈ રહ્યું છે તો યુરોપ કન્ટ્રીઝની અંદર અત્યારે સંક્રમણ એટલું બધું હદે વધી ગયું છે કે જેની અંદર જેમ જેમ આપણે માની લો કે જે આ જી આપણું કહેવું એવું છે કે થર્ડ વેવ જે આવે છે એ થર્ડ વેવ ઘાતક બની શકે છે તો સવાલ એક એ પણ થઈ રહ્યો છે કે અમદાવાદ હવે એપી સેન્ટર બનવા લાગી રહ્યું છે કારણ કે છેલ્લા કેટલાક દિવસ આપણે જોઈ રહ્યા છે અને અમદાવાદના કેટલાક વિસ્તારના ફ્લેટને પણ આપણે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની શરૂઆત પણ કરવાની ફરજ પડી છે હવે ડોક્ટર રાગેશ સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું જે વ્યક્તિઓએ રસીના બંને ડોઝ લીધા છે તેવા વ્યક્તિઓ પણ આ સંક્રમણની ચુંગલમાં ફસાઈ શકે છે ખરા મેં વાત કરી તમને કે જેને બે ડબલ વેક્સિનેશન ડોઝ લીધા છે અને એને છ મહિનાનો ટાઈમ સેકન્ડ ડોઝને પૂરો થવા આવે છે તો એને ફરીથી કાં તો બુસ્ટર ડોઝ લેવો પડે અથવા સ્ટ્રીકલી જે કોવિડ પ્રોટોકોલ છે એને એમને મેન્ટેન કરવા પડશે અને આ કોવિડ પ્રોટોકોલને જો મેન્ટેન નહીં કરે તો ફરી પાછા સંક્રમિત થઈ શકે છે હા કદાચ એવું બને કે બીકોઝ ઓફ બે વેક્સિનેશનના ડોઝ છે એના કારણે એને વાયરલ લોડ પણ ઓછો આવે અને કદાચ એને હોસ્પિટલાઇઝેશન ના પણ થાય પણ એ એમ માનતા હોય કે એ લોકો ફરીથી સંક્રમિત નથી થવાના તો એવું બનવાનું નથી જી આપણે વાત કરીએ કે વિદેશમાં અત્યારે વધુ એક વખત જે સંક્રમણ ફેલાઈ રહ્યું છે જર્મની હોય ફ્રાન્સ હોય યુરોપિયન કન્ટ્રીઝ હોય કે ત્યાં હવે ધીમે ધીમે કેસ વધવા લાગ્યા છે અને ખાસ કરીને એ વાય ડોટ ફોર ડોટ ટુ આ જે મ્યુટન્ટ જોવા મળ્યો છે વેરિયન્ટ જોવા મળ્યો છે એ ઘાતક નીવડી રહ્યો છે તો ડેલ્ટા પ્લસ અને આ વેરિયન્ટમાં કેટલો ડિફરન્સ છે અને જો ભારતમાં આ વેરિયન્ટના કેસ મળે તો એની ઘાતકતા કેટલી જી આ જે બે વેરિયન્ટની આપણે વાત કરીએ છીએ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ આ બે વેરિયન્ટ ઓલરેડી ઇન્ડિયામાં છે જ હવે ક્વેશ્ચન એ છે કે આ જે બે વેરિયન્ટ છે એ કેટલો સ્પ્રેડ થાય છે અને આ સ્પ્રેડિંગ અટકાવવા માટે પબ્લિકે પોતે જ છે ને જાતે એમને એમના પ્રોટોકોલ તરીકે બિહેવ કરવું પડશે કારણ કે ગવર્મેન્ટ આજે છે ને તમને એક વખત કહી દીધું કે ટ્રેનિંગ આપી દીધી કે ભાઈ હવે આપણે આની અંદર કેવી રીતે તમારે બિહેવ કરવાનું છે અને આપણે જ્યારે હવે ડે ટુ ડે લાઇફની અંદર કોવિડ પ્રોટોકોલને સાઈટ પર મૂકીને જો આપણે જેમ પહેલાં હતા એ જ રીતે જો વર્ક કરવા માંડીશું તો ડેફિનેટલી ફરીથી આપણે ત્રીજો વેવ ચોથો વેવ પાંચમો વેવ એટલે સુધી પણ આપણે પહોંચી શકીએ છીએ એન્ડ એઝ ઇફ નાવ કે જર્મનીની અંદર ફિફ્થ વેવ ચાલી રહ્યો છે યા એટલે બીકોઝ આની અંદર શું પોસિબિલિટી હોય છે કે જે ત્રીજો વેવ પછી ચોથો વેવ પાંચમો વેવ આપણે જે વાત કરીએ છીએ એ વેવમાં એવી રીતે હોય છે કે ક્યાં તો એમાં વેરિયન્ટ બદલાતા હોય છે અને ક્યાં તો પછી એને આખી જે ઇમ્યુન સિસ્ટમ જે છે બિકોઝ જે વેક્સિનેશન લીધું છે એટલે એક લોકલાઇઝ એક કવચ બની જાય છે એટલે એની અંદરના જે વેરિયેશન આવે છે એટલે ફરી પાછું જ્યારે વિન્ટર અને એ જે સિઝન ચેન્જ થાય એટલે એની અંદર ફરીથી એ જે વોલ જે બની છે પ્રોટેક્શન એ તૂટી જાય છે જી ડોક્ટર રાગેશ આપની સાથે એક કોલર મિત્ર જોડાયા ચુક્યા છે જે સ્વાગત આપનું મંતવ્ય ન્યૂઝમાં આપનું નામ અને સવાલ જણાવશો મારું નામ યજ્ઞેશ છે જી આપનો સવાલ શું છે હા હું એ પૂછવા માંગુ છું કે અત્યારે શરદી ખાંસીમાં જે સિમ્ટમ્સ છે અને કોરોનાના સિમ્ટમ્સ છે બંને એક છે કે પછી અલગ અલગ સી હું એક પહેલાં તો આપને હું વાત કરું સિમ્પલિફાઈડ વેમાં કે કોરોના હોય કે શરદી તાવ ઉધરસ ખાંસી થઈ હોય કે આપણે ઘણી વખત કહીએ છીએ કે ચિકનગુનિયા થઈ ગયો છે કે ડેન્ગ્યુ થઈ ગયા છે આ બધા જ વાયરલ ઇન્ફેક્શન કહેવાય છે એટલે વાયરલ ઇન્ફેક્શનમાં દરેકને શરદી તાવ ઉધરસ થવાના જ છે હવે અહીંયા ડિફરન્સ એટલો જ છે કે આપણને જે શરદી ઉધરસ તાવ થયા છે તો એ કોરોનાને સાઇડમાંથી થયા છે કે ડેન્ગ્યુથી થયા છે કે પછી આપણને બીજા કોઈ ડિસિઝન પર પહોંચી નથી શકતા કે આપણને કોવિડ થયો છે એટલે સામાન્ય બીમારી હોય તો પણ આપણે જરૂરી આપણે જેટલા પણ ટેસ્ટ હોય ટેસ્ટ કરાવવા પડશે અને કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે સ્વાગત આપનું આપનું નામ અને સવાલ જણાવશો રમેશભાઈ બોલું છું બેન જી

હવે જ્યારે આ ઇન્ફેક્શન તમારા ઘરના મેમ્બરને આ લાગી જ ગયું છે તો આની પાછળ મેડિકેશન જ એક ઉપાય છે એટલે આમાં જો આપણે ઓલ્ટરનેટ મેડિસિન તરીકે જો વિચાર કરતા હોઈએ તો એલોપેથી સિવાય એક આયુર્વેદિક મેડિસિન પણ આની અંદર બહુ જ સારી રીતે ઉપયોગી થાય છે જેને આપણે ડે ટુ ડે લાઈફમાં એક ત્રિફલા આપણે કહેતા હોઈએ છીએ કે ત્રિફલાનો પ્રયોગ કરે એટલે જે આપણા બોડીની અંદર એક્સેસિવ વોટર અને એર જે છે એ નીકળી જાય છે અને એના કારણે ઘણો બધો ફાયદો થઈ જશે એટલે આ જે બે વર્ષથી જે આ પોઝિશન છે હું આપને એક સલાહ આપીશ કે આયુર્વેદનું ત્રિફલા જે નિર્દોષ ચૂરણ કહે છે અને કદાચ જો ચૂરણ ના ફાવે તો એની ટેબ્લેટ્સ પણ મળતી હોય છે તો એનો ઉપયોગ કરવાથી આમાં ચોક્કસ ફાયદો થશે અને કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે સ્વાગત આપનું આપનું નામ અને સવાલ જણાવશો મારું નામ પાર્થ છે અને આ જે ત્રીજી લે વિશેની જે વાત કરવામાં આવે છે એ ખરેખર કેટલા મહાધન છે શક્ય છે કે કારણ કે બધા લોકો બે પહેલો ડોઝ અને બીજો ડોઝ તો લઈ જ લીધો છે પણ છતાં પણ આ લોકોને કેટલું અસરકારક ડોઝ નીવડી શકે છે સી અત્યારે વર્લ્ડમાં એવા ઘણા કન્ટ્રી છે કે જ્યાં ડબલ વેક્સિનેશન એટી પર્સન્ટ ઉપર પણ અપાઈ ચૂક્યા છે હવે આપણા દેશની વાત કરીએ તો ડબલ વેક્સિનેશન કદાચ પાંત્રીસ ટકા સુધી પહોંચ્યું હશે હવે જે કન્ટ્રીની અંદર ડબલ વેક્સિનેશન એટી પર્સન્ટ સુધી પહોંચ્યું છે એ દેશની અંદર જે વાયરલ મ્યુટન્ટ જે આપણે કહીએ છીએ એ વાય ડોટ ફોર ડોટ ટુ અથવા તો ડેલ્ટા વેરિયન્ટ આની અસર પણ જો અત્યારે એ લોકોને દેખાતી હોય કે ત્રીજા વેવ ચોથા વેવ અને પાંચમા વેવ તરીકે તો આપણે પણ એમ માની લેવું પડે કે જે કંઈ પણ આપણે વેક્સિનેશન લીધી છે એ અત્યાર સુધીના જે વેરિયન્ટ આવ્યા છે એને માટેની છે હવે જે બીજા નવા વેરિયન્ટ આવે છે એને માટેની હજી બીજી વેક્સિનેશન શોધાઈ રહી છે અને એને માટે આપણે ત્રીજો ડોઝ પણ કદાચ લેવો પડશે પ્લસ જે ડબલ વેક્સિનેશન આપણે લીધી છે એના કારણે આપણને એક કવચ તો પૂરું પાડે જ છે છતાં એ કવચને ઓવરટેક પણ થઈ શકે છે કારણ કે અત્યારે જે જે કેસીસ વધ્યા છે વર્લ્ડ ઓવર આ યુરોપ કન્ટ્રીઝમાં તમે વાત કરો રશિયામાં વાત કરો યુકેમાં વાત કરો કે બીજા કોઈપણ કન્ટ્રીમાં વાત કરો ત્યાં બધાએ ડબલ વેક્સિનેશન લીધેલી છે અને છતાં તે ઇન્ફેક્ટેડ થયા છે તો આપણે પણ અહીંયા ભારતની અંદર પણ આપણે એક વસ્તુ ચોક્કસ માની લેવાની કે ગવર્મેન્ટે તો શું છે કે એ આપણને એક વખત વોન કરી અને આપણને સમજાવી દીધું દરેક જણા પોતપોતાના બિઝનેસ કરે છે હવે આ બિઝનેસની અંદર તમારે કેટલા લેવલ સુધી તમારે પ્રોટોકોલ જાળવવા જોઈએ એ આપણી પોતાની રિસ્પોન્સિબિલિટીમાં આવે છે અને આ રિસ્પોન્સિબિલિટીને મેન્ટેન કરી પાંચ જણથી વધારે લોકોને રોજ મળવું નહીં અને દસથી વધારે લોકો હોય ત્યાં પગ નહીં મૂકો આ નિયમને જો ચોક્કસપણે પાળવામાં આવશે તો ત્રીજો ચોથો પાંચમો જે જે વેવ આવશે એ દરેકમાં આપણે શાંતિથી પસાર કરી શકીશું અને એક દર્શક મિત્ર આપને સવાલ પૂછી રહ્યા છે જે આપનું નામ અને સવાલ જણાવશો

એને માટે હું આપને એક સ્પષ્ટતા કરું કે શરદી તાવ ઉધરસ આવે છે એ બીકોઝ ઓફ ધી ઇન્ફેક્શન છે હવે આ ઇન્ફેક્શન આપણે કયા વિભાગનું છે એ તો ચોક્કસપણે જાણવું જ જોઈએ એટલે આમાં હું એવું માનું છું કે જે કોઈ પણ ત્યાં ટેસ્ટિંગ માટે આવતા હતા એ લોકોને ફરીવાર આ સાયકલ આખી કમ્પ્લીટ કરવી પડે તમારા ગામની અંદર અને એમણે દરેક જણના એટલે બધાના ના કરી શકે તો એટલીસ્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ લોકોના ટેસ્ટિંગ કરી લે તો એના ઉપરથી એક અંદાજ આવી જશે કે આ આખું એ ડેન્ગ્યુના કારણે થઈ રહ્યું છે ચિકનગુનિયા છે કે સાદો વાયરલ છે કે કોવિડ છે અને એ જો નક્કી થઈ જાય તો એના ક્યોર કરી શકાય એવી પોઝિશન છે એટલે આમાં વધારે સમય પાસ નહીં થવા દેવાનો અને જેટલો ઓછો સમય પાસ થાય એ પહેલાં આના ઉપર એક્શન લઈ લેવી જોઈએ

અમે મૂકેલા છે અને એની સાથે ટેલિમેડિસિનના ઇક્વિપમેન્ટ અને પ્રિસ્ક્રાઇબ જે મેડિસિન કહીએ મેડિસિનનો સ્ટોક રાખીએ છીએ હવે અમારા જે ડોક્ટર્સ છે જે બધા જે એમડી ફિઝિશિયન અને ક્રિટિકલ કેર જે જુએ છે દે આર સ્ટેશન એટ અવર કન્ટ્રોલ સ્ટેશન એટ સેટેલાઇટ અને સેટેલાઇટમાં બેસે પછી માની લો કે રાત્રે છે તો ડોક્ટર રાત્રે એમના ઘરેથી પણ કન્સલ્ટેશન આપી અને એ જે મેડિસિનનું પ્રિસ્ક્રાઇબ કરે એ પ્રિસ્ક્રાઈબ મેડિસિન એ લોકેશન પર અવેલેબલ હોય છે હવે આ જે કીટ અમે ત્યાં જ્યારે જ્યારે ઇન્ફેક્ટ થતા હતા જે પોલીસ ડિપાર્ટમેન્ટ અને એના જે ફેમિલી મેમ્બર્સ છે તો એ લોકોને અમે એક સેપરેટ કીટ આપી એની અંદર મેડિસિન હોય પછી ઇલેક્ટ્રિક કેટેલ અમે મૂકી એની અંદર જ્યુસર હતું અને આયુર્વેદિક મેડિસિન અને રેગ્યુલર મેડિસિન પ્લસ દેર ઇઝ એન અ કોલ

અને આપણી બહુ ફેમસ ફ્યુ મેડિસિન જે આપણે કહીએ છીએ આયુર્વેદિકમાં કે જેને આપણે ત્રિફલા કહીએ છીએ પછી એક ખદીરાદી વટી કહીએ છીએ અને સીતોપલાદી કહીએ છીએ આ ત્રણ મેડિસિન જે છે એ એટલું અક્ષીર છે કે જ્યારે વાયરલ લોડ પણ આપણને હોય છે સિમ્પલ કે શરદી તાવ ઉધરસ જે છે એની અંદર આ ત્રણ મેડિસિનનો પણ ઉપયોગ કરે છે તો કફના લેવલમાં ઓલમોસ્ટ અમે પોતે પ્રેક્ટિકલી લગભગ દસ થી પંદર હજાર એવા પેશન્ટ હતા કે જેના ઉપર અમે ટ્રાયલ પણ કરી ચૂકેલા છીએ કે એ લોકોને આ કફ અને આના લેવલ ઉપર લગભગ લગભગ પચાસથી સિત્તેર ટકા જેટલો ફાયદો થઈ ચૂકેલો હતો તો આઈ એમ જસ્ટ સેમ કે આ ઓલ્ટરનેટ મેડિસિન બીકોઝ એલોપેથીમાં તો આપણી પાસે બીજો ઓલ્ટરનેટ નથી પણ આ ઓલ્ટરનેટ જે આપણે મેડિસિન જે કહીએ છીએ આયુર્વેદા કે જે આપણા પોતાના ઓન કન્ટ્રીની છે અને વર્લ્ડની અંદર ચૌદમી ઓગસ્ટે એટલે પંદરમી ઓગસ્ટથી વી હેવ સ્ટાર્ટેડ ગીવિંગ કન્સલ્ટેશન ફોર ધ યુકે અને યુએસ બરાબર સાચી વાત છે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે એ કન્ટ્રીમાં પણ ઓલ્ટરનેટ મેડિસિન તરીકે જો આયુર્વેદને એ એક્સેપ્ટ કરતા હોય તો આપણા ઓન કન્ટ્રીમાં ભલે આપણે એલોપેથી પર ચાલી રહ્યા છે એટલે એલોપેથી સાથે આપણે આયુર્વેદિકને પણ અપનાવું પડશે અને આપણે જ્યારે વિદેશમાં આપણે આયુર્વેદ દવા પહોંચાડી છે ને એવા સંજોગોમાં આપણે સિદ્ધિ પણ હાંસલ કરી છે એક કોલર મિત્ર જોડાઈ ચુક્યા છે ડોક્ટર રાકેશ આપણે સવાલ પૂછી રહ્યા છે સ્વાગત આપનું મંતવ્ય ન્યૂઝમાં આપનું નામ અને સવાલ જણાવશો

આખા વર્લ્ડમાં જો સૌથી ખરાબ પોઝિશન હોય તો અમે એને ચાઇનાની ગણીએ છીએ અને ચાઇના પછી રશિયા અને પછી યુરોપ કન્ટ્રીઝની ગણીએ છીએ બીકોઝ એનો અમે કોઈ મીડિયામાં શું છે એની જોડે અમારે કોઈ કન્સર્ન નથી હોતું પણ અમારા જે એસોસિયેટ જે છે એ લોકો પેરેલલી જે પ્રમાણે વર્ક કરતા હોય છે તો એ જે વર્ક કરવાના કારણે અમને પોતાને એક અંદાજ આવી જાય કે આ વર્લ્ડમાં કઈ રીતે કયા કન્ટ્રીમાં કઈ પોઝિશન છે તો અંદર બહુ જ ખરાબ પોઝિશન આજની તારીખે છે બાળકોની વાત કરીએ તો પહેલા પણ આપણે સેકન્ડ વેવ જયારે પતવાની હતી એ વખતે પણ આપણે કહેતા હતા કે થર્ડ વેવ આવશે સૌથી વધારે ઇમ્પેક્ટ બાળકો ઉપર થશે કારણ કે મોટાઓ રસીના ડોઝ લઈને બેઠા છે અને તે લોકોએ હવે નિયમોનું પાલન અવશ્યપણે કરવું પડશે કારણ કે તેઓ પણ આ સંક્રમણમાં ફસાઈ શકે છે પરંતુ બાળકોની વાત કરીએ તો બાળકોને કયા પ્રકારની અસર થઈ શકે છે આવા કિસ્સામાં વાલીઓએ બાળકના માતા પિતાએ કયા પ્રકારની તકેદારી રાખવી પડશે સી આપણે જ્યારે પેરેન્ટ્સ તરીકે જ્યારે વેક્સિનેશનના બે ડોઝ લીધા છે અને ગવર્મેન્ટ ઓલરેડી પ્લાન કરી રહી છે કે આપણને બીજો બુસ્ટર ડોઝ થર્ડ ડોઝ પણ આપણને મળી જાય સો દેટ કે જે બીજા નવા વેરિયન્ટ આવે છે એની સામે પણ આપણને પ્રોટેક્શન મળે હવે ક્વેશ્ચન એ આવે છે કે આપણી સાથે જ રહેતા બાળકો જે છે એ લોકોને વેક્સિનેશનનો એક પણ ડોઝ મળ્યો નથી અને બીજી બાજુ શું છે કે જ્યારે જ્યારે આપણે પોતે એમ સમજીએ છીએ કે આપણે વેક્સિનેશન લીધી છે એટલે વી બીકમ અ ફ્રી બર્ડ અને આપણે બધી જ જગ્યાએ વિધાઉટ માસ્ક વિધાઉટ કોવિડ પ્રોટોકોલ આપણે મૂવમેન્ટ આપણે કરીએ છીએ પણ જ્યારે આપણે ઘરે પાછા આવીએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે એકચ્યુલી આપણે પોતે કેરિયર બની ગયા છીએ કારણ કે એ જે ઇન્ફેક્શન આપણને લાગ્યું છે એ આપણને ફીલ નથી થવાનું કે આપણે પોતે એક ઇન્ફેક્શન લઈને આપણે ઘરમાં પ્રવેશ કરી રહ્યા છીએ તો જ્યારે આપણે પોતે જ્યારે ઘરની અંદર પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે પોતે પહેલાં તો ધ્યાન રાખવું પડશે કે આપણે કોઈ ડાયરેક્ટ ઇન કોઈ ઇન્ફેક્શન બહારથી તો નથી લઈ આવ્યા દેટ ઇઝ નંબર વન અને સેકન્ડ જ્યારે છોકરાઓને આપણે બીજું કશું ના કરી શકીએ બિકોઝ બાળકોને શું હોય છે કે એમની પોતાની ઇમ્યુનિટી સેલ્ફ ઇમ્યુનિટી જ એટલી પાવરફુલ હોય છે કે જે નેચરલ માંથી જ એ લોકોની ઇમ્યુનિટી બિલ્ટઅપ થતી હોય છે સાચી વાત છે અનલેસ કોઈ એક્સટર્નલ ફોર્સ કે જેમ આપણે કીધું કે આપણે કેરિયર બન્યા હોઈએ તો આપણા થકી કદાચ ઇન્ફેક્શન લાગી જાય ડોક્ટર રાકેશ શિયાળાની શરૂઆત થઈ રહી છે અને ઠંડીની શરૂઆતમાં ઇમ્યુનિટી પાવરને બૂસ્ટઅપ કરવા માટે કે જેથી કરીને આપણે આ સંક્રમણથી દૂર રહી શકીએ આપણે સવાલ પૂછવા માંગીશ પરંતુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે સ્વાગત આપનું શું સવાલ છે આપનો અને શું નામ આપનું મારું નામ નીલા વાયરલ ઇન્ફેક્શન જ્યારે હોય છે ત્યારે જનરલી એવું કહેવાય છે કે સી રિએક્ટિવ પ્રોટીન એટલે સીઆરપી જે આપણે એક વર્લ્ડ મેડિકલ લાઈનમાં અમે યુઝ કરીએ એ જનરલી વધી જતા હોય છે એટલે પહેલું કામ તો એ કરવું પડે કે લિક્વિડ ઇન્ટેક એને વધારી દેવાનો હોય છે પ્લસ આયુર્વેદની અંદર આપણે જે કહીએ છીએ જે કે મેં જે હમણાં વાત કરી કે ખદીરા દિવટી સીતોપલાદી અને જોડે જોડે ત્રિફલાની ગોળીઓ જે છે એનો મેક્સિમમ ઉપયોગ કરશે તો એમને પોતાને પણ રાહત થશે અને પ્લસ જે પાણીનું ઇન્ટેક જે કહીએ છીએ આપણે એટલે જુદા જુદા ફોર્મેટમાં લિક્વિડ આપણે ઇન્ટેક વધારવું જોઈએ એટલીસ્ટ થ્રી લીટર્સ અ ડે તો આ આખું સીઆરપી તમારે નોર્મલ થઈ જશે વાયરલ પણ નીકળી જશે અને શરીર પણ સારું થઈ જશે જાતે એટલે આ ચર્ચાનો સારાંશ ડોક્ટર રાગેશ એ નીકળી રહ્યો છે કે તમે બે રસીના ડોઝ લઈ લીધા છે નિશ્ચિત ન સમજી જશો કે તમે સંપૂર્ણપણે સુરક્ષિત છો પરંતુ તમારે કોરોનાની નું ચુસ્તપણે પાલન કરવાનું છે નિયમો અનુસરવાના છે જે લોકો રસીનો બીજો ડોઝ લેવાનો બાકી છે તે લોકોએ તાત્કાલિક રસીનો બીજો ડોઝ નિયત સમય ઉપર તમારે લઈ લેવાનો છે અને તેની સાથે જે પાંચ લોકોનું ટોળું છે તેનાથી દૂર રહેવાનું છે દસ લોકો ભેગા થાય છે ત્યાં જવાનું તમારે વિચારવાનું પણ નથી આ તમામે તમામ બાબત બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે ડોક્ટર રાગેશ આ સંપૂર્ણ માહિતી આપી અને ઝીણવટપૂર્વકની તમે માહિતી આપી સચોટ માર્ગદર્શન સાથે આપનો ખૂબ ખૂબ આભાર તો રાજ્યમાં કેસ વધી રહ્યા છે સંક્રમણ વધી રહ્યું છે અને અમદાવાદ જાણે કે એપી સેન્ટર બનતું હોય તેવું લાગી રહ્યું છે આપ તમામ દર્શક મિત્રોને મંતવ્ય ન્યૂઝ તરફથી વધુ એક વખત હાથ જોડીને નમ્ર વિનંતી કરવામાં આવી રહી છે કે આ સંક્રમણ થર્ડ વેવ લઈને આવી શકે છે તેવા સંજોગોમાં ભલે રસીના બંને ડોઝ લીધા હોય પરંતુ તમારે તમામે તમામ કોરોના ગાઈડલાઇનનું યુસ્તપણે પાલન કરવું જ પડશે અને તેમ કરશો તો જ તમે તમારા પરિવાર સમાજ અને દેશની રક્ષા કરી શકો છો તમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ રજા આપશો